નમસ્કાર મિત્રો વિડીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સાર્ટિંગમાં તમે જે પ્રકારનું મેલેડીમાંનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે એલાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને અહીંયા આપણે જે ફૂલ પ્રોજેક્ટની લિંક પણ આપણે નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલા બેલ આઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમારે એલાઇટ મોશનને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે બીટમાર્કવાળી પ્રિસેટ છે તેને ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મેં ઇમ્પોર્ટ કરી દીધી છે તો સિમ્પલી તેને ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો હવે મિત્રો તમારે જે ઈમેજ છે તેને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા ઇમેજને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સ્ટેટસ છે તેની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે ઇમેજના અહીંયા તમારે લોંગ પ્રેસ કરી દેવાની રહેશે આ રીતે ત્યારબાદ તેને આ રીતે નીચેની સાઈડ ખેંચી લેવાની રહેશે જોઈ શકો છો આ રીતે ખેંચી લેવાની રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા ઇમેજમાં ઇફેક્ટ લાગી ગઈ છે જોઈ શકો છો ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે સિમ્પલી હવે ફરીથી તમારે જે પ્લસ પ્લસવાળા આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ટેક્સ પીએનજીને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજીને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં ટેક્સ પીએનજીને સિલેક્ટ કરી દીધી છે જોઈ શકો છો આ રીતે ત્યારબાદ હવે મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે મૂવ એન્ડ ટ્રાન્સફોરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે રોટેડનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે આ રીતે નેવું ડિગ્રી કરી દેવાનું રહેશે પરફેક્ટ અહીંયા તમારે નેવ ડિગ્રી કરી દેવાની રહેશે નેવ ડિગ્રી કર્યા બાદ અહીંયા મિત્રો જે સાઇઝનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે આ રીતે થોડી સાઈઝ નાની કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ પીએનજી છે તેને આ રીતે તમારે નીચેની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયાથી સિમ્પલી બેગ જતા રહીશું બેગ ગયા બાદ હવે મિત્રો અહીંયા તમારે ટેક્સ પીએનજીને ફરીથી અહીંયા લોંગ પ્રેસ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ઈમેજ છે તેની ઉપર લાવી દેવાની રહેશે આ રીતે જોઈ શકો છો આ રીતે તમારે ઇમેજની ઉપર ટેક્સ પીએનજીને લાવી દેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે બેગ્રાઉન્ડ ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે તો બેકગ્રાઉન્ડ ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી ફરી તમારે જે આ સ્ટેટસ છે તેની ફર્સ્ટમાં આવી જવાનું રહેશે તો અહીંયા હું ફર્સ્ટમાં આવી જાઉં છું બાદ અહીંયા મિત્રો જે પ્લસવાળા ઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તેની લિંક પણ મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે જોઈ શકો છો ત્યારબાદ હવે મિત્રો તમારે અહીંયા જે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપેલી છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇફેક્ટ પર ક્લિક કરી લઉં છું ઠીક છે મિત્રો બેકગ્રાઉન્ડ ઇફેક્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે વધારાનો પાર્ટ છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ક્રોપ આપવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે ઓપ્શન આપેલું છે બ્લેન્ડિંગનું તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા આપણી બેકગ્રાઉન્ડ ઇફેક્ટ છે તે એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયાથી બેગ જતા રહેશે શું તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી હવે આ સ્ટેટસને સેવ કરવા માટે પહેલાં અહીંયા જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે વિડીયોવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપર્ટનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા થોડીવાર તમારે વેઇટ કરવાનું રહેશે અહીંયા વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત